नमस्ते बाळको, गुड मॉर्निंग। नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शालाना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय आसपास में पाठ 19 अपना साथी में विशेष प्रश्नोत्तरनी अंदर आगळ अभ्यास करवाना छीए। तो नेक्स्ट प्रश्न आपणे जोईए कि नीचेना कोष्टकमां आपणी आसपास रहेनारा प्राणीओ, पक्षीओ अने जीवजंतुओ विषेनी संबंधित विगतोमां खरानी निशानी करो। तो जवाबमां शुं आवशे? तो आपणे अहींया संबंधित विगतो जोईए कि साना वडे ખોરાક લે છે, મોઢેથી કે ચાંચથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે, ઉડીને, ચાલીને કે સરકીને, અને તેના પગ કેટલા છે, 2, 4 કે તેનાથી વધારે। તો કૂતરું કેવી રીતે ખોરાક લે છે, મોઢેથી। પછી શું આવશે, ચાલવું, અને પગ આવશે 4। કાબર ચાંચથી ઉડવું અને પગ આવશે 2। બેન્સ મોઢેથી ચાલવું અને 4 પગ। ઊંટ પણ મોઢેથી ચાલવું અને 4 પગ। ગધેડું મોઢેથી ચાલવું અને 4 પગ। બકરી મોઢેથી ચાલવું અને 4 પગ। બિલાડી મોઢેથી ચાલવું અને 4 પગ। ચકલી ચાંચથી ઉડવું, 2 પગ। ગાય મોઢેથી ચાલવું, 4 પગ। કબૂતર ચાંચથી ઉડવું, 2 પગ। કાગડો ચાંચથી ઉડવું, 2 પગ। પોપટ ચાંચથી ઉડવું, 2 પગ। પતંગિયું મોઢેથી ઉડવું અને વધારે પગ। માખી મોઢેથી ઉડવું, વધારે પગ। કરોળિયો મોઢેથી ચાલવું, વધારે પગ। ગરોળી મોઢેથી ચાલવું, 4 પગ। સાપ મોઢેથી અને સરકવું, સાપને પગ હોતા નથી। નીચેના ચિત્રનું અવલોકન કરો અને તેમાં દેખાતા પશુ પક્ષીઓના નામ લખો। તો અહીંયા આપણે આ ચિત્રમાં પશુ પક્ષીઓ જે જોયા, હવે તેના નામ આપણે પાછળ લખીશું। મોર, વાઘ, કૂતરો, ચકલી, ગાય, કાચબો, કાગડો, વાંદરો, ઘોડો, કુકડો, બગલો, હરણ, પતંગિયું। ચિત્રોની જોડ બનાવો પ્રાણીઓ અને મળતી વસ્તુ। તો આ શું છે, કુકડો, કેમ ગાય, ગેટું અને મધમાખી, ઊન, મધ, ઈંડા અને દૂધ। તો અહીંયા આપણે ઈંડા સાથે કોને જોડીશું, મરઘીને। ગાય શું આપે છે, દૂધ, ગેટું આપે છે ઊન, અને મધમાખી આપે છે મધ। અન્ય પ્રવૃત્તિઓ, તમારી આસપાસ રહેતા પશુઓ અને પક્ષીઓના ચિત્રો મેળવી નીચે ચોંટાડો, ચિત્રની નીચે તેમના નામ લખો। તો શું આવશે, ભેંસ, કુકડો, ખિસકોલી, કાબર, ચકલી, ઊંટ, મરઘી, ઘોડો, સસલું, બળદ, કૂતરો, કબૂતર, પોપટ,
गधेड़ू, गाय, बकरी, कागड़ो, हाथी, गेटू, तमारी आसपास रहता प्राणीओ एटले के पशु पक्षी अने जीवजंतु केवा रहेठाणमां रहे छे तेना चित्रों मेळवी नीचे चोंटाड़ो। अहींया तमने भैंसनुं चित्र आप्युं छे, पण गाय भैंस क्यां रहे? कोठमां, एटले के वाड़ामां के गमाणमां, बराबर। पछी छे पंखी, ए माळामां रहे, ઉંદર દરમાં રહે, ઘોડો તબેલામાં રહે, મધમાખી મધપુડામાં રહે, કૂતરો કોટડીમાં રહે, મરઘી ખડોમાં રહે। તમને ગમતા પશુ અને પંખીનું ચિત્ર દોરો અને રંગ પૂરો। તો આ છે ઘોડો, જે પશુ મને ગમે છે। હવે આની અંદર આપણે રંગ પૂરીશું, બરાબર। એ જ રીતે પક્ષીમાં મને પોપટ ગમે છે અને આપણે તેમાં રંગ પૂરીશું। નીચેના ચિત્રોના આધારે ફિંગર પપેટનું નિર્માણ કરો। આ ચિત્રોના આધારે તમારે આ પ્રમાણે ફિંગર પપેટ બનાવવાની છે। તો આપણે ફિંગર પપેટ બનાવવાની રીત જોઈએ। એક કાગળમાંથી આંગળી પર પહેરી શકાય તેવું પપેટ, એટલે કે ફિંગર પપેટ બનાવવાની પદ્ધતિ। એક કોરો કાર્ડ પેપર લો, તેને મધ્યમાંથી વાળો, તેના પર ચિત્ર ત્રણ મુજબનું આકાર દોરો। આ દોરેલા આકારને કાપી તેના ઉપર ચિત્ર ચાર મુજબ બિલાડીનું ચિત્ર તૈયાર કરો। આ તૈયાર કરેલા ચિત્રની પાછળ ચિત્ર પાંચ મુજબ કાર્ડ પેપરના ટુકડાની ભૂંગળી બનાવી લગાવો। આ રીતે તૈયાર થયેલ બિલાડીના મહોરાના પપેટને આંગળી પહેરી સંવાદ, વાર્તા, નાટક, એકોક્તિ કરી શકાય। હોટ પ્રકારના પ્રશ્નો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। તો શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે? અ બિલાડી, બ બકરી, ક કાચિંડો કે ડ હરણ? જવાબમાં આવશે ક કાચિંડો। પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહે છે? અ ખીડિયારું, બ ચણ, ક ખડ કે ડ ભૂસું? જવાબમાં આવશે બ ચણ। નીચેનામાંથી શું અલગ પડે છે? અ ચકલી, બ વાંદરો, ક બિલાડી કે ડ ખિસકોલી? જવાબમાં આવશે અ ચકલી। કયા પ્રાણીને શિંગડા હોતા નથી? અ ગાય, બ હરણ, ક ભેંસ કે ડ ઘોડો? જવાબમાં આવશે ડ ઘોડો। પોતાના જાળામાં જીવજંતુઓને પકડીને ભોજન કોણ કરે છે? અ મધમાખી, બ કરોળીઓ, ક વંદો કે ડ ગરોળી? જવાબમાં આવશે બ કરોળીઓ। અહીંયા આપણો આજનો આ પિરિયડ અને પાઠ પૂર્ણ થાય છે। થેન્ક યુ।